ભરૂચ ખાતે ખેડૂતોને નર્મદા નિગમ દ્વારા નવ કરોડ રૂપિયા ન ચુકવતા કોર્ટે જપ્તી હુકમ કર્યો છે જંબુસર તાલુકાના ત્રણ ગામના ખેડૂતોને નિગમે વર્ષથી રકમ ન ખેડૂતોએ કોર્ટમાં કેસ કર્યો હતો જંબુસર તાલુકાના ભડકોદરા અને કનસાગર ગામના ખેડૂતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર અઢાર વર્ષ બાદ મળ્યું નથી અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર બાબતે કરેલા કેસ સંદર્ભમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢતા સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની નર્મદા યોજના નહેર ભરૂચ ખાસ જમીન સંપાદિત નર્મદા યોજના એકમ એકની ટેબલ ખુરશી સહિતની વસ્તુઓની જપ્તી કરી લેવામાં આવી હતી જંબુસર તાલુકાના ભડગોદરા અને કંસાગર સહિતના અનેક ગામડાઓમાંથી સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય તથા માઇનોર કેનાલ પસાર થાય છે વર્ષ બે હજાર ચારથી આ બંને ગામના પચ્ચીસ જેટલા ખેડૂતો વળતર માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર બાર ને સત્તર માં આદેશ હોવા છતાં આઠ કરોડ થી વધુ રૂપિયાની રકમ ન ચૂકવાતા કોર્ટના આદેશ અનુસાર ભરૂચ ખાસ જમીન સંપાદિત નર્મદા યોજના એકમ એક ની કચેરીમાં ખેડૂતોએ જપ્તી કરી સરકાર વહેલી તકે નાણાં ચૂકવે તેવી માંગ મીડિયાના માધ્યમથી કરી હતી આજે અમે બળકોદરા અને કંસાગર ગામના ખેડૂતો અહીંયા ભરૂચ નર્મદા નાયબ કલે નાયબ અધિ ઇજનેરની કચેરી પર નર્મદા વસાહતમાં આવેલા હતા વકીલ સાહેબે અમને બોલાવ્યા હતા તિરબીજી સાહેબે અગાઉ પણ અમે જંબુસર તાલુકામાં મહિના પહેલાં આ પ્રમાણે જપ્તી કરાવેલી હતી અને આજે ફરીથી જિલ્લા કક્ષાએ આવી જપ્તી કરવાની હોય પડકોદરા ગામના ખેડૂતો અત્યારે હાજર રહ્યા હતા અમારે લગભગ બે હજાર બે ત્રણ ચારથી અમારા ગામની જમીન સંપાદન થઈ બે હજાર બારમાં અમે કેસ જીતી ગયેલા અને ત્યાર પછી પણ ફરીથી અમને બે હજાર સત્તરમાં બીજા વખતે બોલાયેલા તિરબીજી સાહેબે અને ફરીથી અમારો કેસ રિવ્યૂ લે કે ભાઈ હવે તમને વ્યાજ સહિત નાણાં મળશે બે હજાર સત્તર પછી અમે વારંવાર રજૂઆતો કરી પણ આજ દિન સુધી અમને ખેડૂતોને પૈસા મળ્યા નથી અને આજે જ્યારે લાખો કરોડો રૂપિયા ખેડૂતો પાછળ ખર્ચાય છે એવી બૂમો પત્રોમાં મીડિયામાં આવે છે જ્યારે અમારા હકના નાણાં આજ દિન સુધી નથી મળ્યા અને તેના માટે આ ખેડૂતોને ખૂબ રઝળપાટ થયો છે અમારા જે પૂર્વજો હતા તે કેટલા તો ગુજરી ગયા અને અમે વારસદારો છે તે વારસદારો પણ કેટલા રહ્યા નથી આજે વીસ પચીસ ત્રીસ વર્ષથી આ કેસ ચાલે છે એનું નિરાકરણ આવતું નથી તો અમે ફરીથી તિડમી સાહેબને કહેવાથી અહીંયા બિલી બિલીમાં આવ્યા છે અને જિલ્લા કક્ષાએ જપ્તીનું કામ ચાલુ છે પહેલાં તાલુકા કક્ષાએ હતું આજે જિલ્લા કક્ષાએ છે તો અમારી રજૂઆત એવી છે કે હવે કે આ જપ્તી કરવાનો અર્થ એ હોવો જોઈએ કે અમને જલ્દી નાણાં મળી જાય ફક્ત કારણ કે અહીંયા આજે પણ કોઈ મુખ્ય અધિકારી નથી અને ઓફિસોમાં પણ અધિકારીઓ રહેતા નથી અને આ ખેડૂતો અહીંયાને ત્યાં અથડાય છે તો સરકારને અમે એટલી અપીલ કરવા માંગીએ છીએ મીડિયા દ્વારા કે અમારા નાણાં જલ્દી મળે અને અમારી રજૂઆત એ સરકાર સુધી પહોંચે એવી અમારા ખેડૂતોની અપેક્ષા છે અમારા લગભગ ખેડૂતોને આઠથી દસ કરોડ રૂપિયા અમારા બંને ગામોના બાકી પડે છે